डीसा શહેરના સિંધી કોલોની વિસ્તારમાં એક જ પરિવારના લીધે આસપાસના 22 પરિવારો તોબા પુકારી ઉઠ્યા છે. અહીં રહેતા પરિવાર ઉપર વારંવાર પોલીસ ફરિયાદ કરતા આ એક પરિવાર સામે આજે 22 પરિવારોએ અવાજ ઉઠાવી ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં ન્યાય માટે અરજી આપી છે. કહેવાય છે કે પાડોશી ભગવાન બરાબર હોય છે, પરંતુ ઘણીવાર આ કહેવત ખોટી પણ સાબિત થતી હોય છે. ત્યારે ડીસા શહેરના સિંધી કોલોની વિસ્તારમાં રહેતો એક સિંધી પરિવાર આસપાસના 22 પરિવારો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે અને તેના લીધે આ વિસ્તારના 22 પરિવારો ત્રાસી ગયા છે. વારંવાર કોઈ ને કોઈ કારણોસર આ વિસ્તારના લોકો સાથે તકરાર ઉપર ઉતરીને પોલીસ ફરિયાદ કરતા પરિવારની વિરુદ્ધમાં આજે આ વિસ્તારમાં 22 પરિવારો એકસાથે આગળ આવી નારણદાસ મિરચુમલ સિંધી પરિવાર સામે વારંવાર ખોટી ફરિયાદો આપવા બદલ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં અરજી કરી છે અને આ પરિવારના માનસિક ત્રાસથી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. અમે સિંધી કોલોનીમાં 10-12 ઘરના છીએ. એની અંદર અમારે એક ભાડિયાત બેન આવ્યા છે, એમનાથી અમને બહુ જ ત્રાસ છે. અમારા રોડ સરકારે રોડ બનાવ્યો, સારા માટે જ બનાવ્યો, પણ જે પાણી ઢોળાય એના માટે ભાડિયાત બેન આવ્યા, વારંવાર બધા જોડે ઝઘડા કરી રહીએ. એટલે અમે બધી આ સિંધી કોલોનીની અંદર જે 15-20 મહિલાઓ છીએ દક્ષિણ પોલીસમાં જઈ અને અરજી આજે આપી આવીએ, તો અમારે એમ કે અમને જલ્દી ને જલ્દી સરકાર અમને આના ઉપર કાર્યવાહી કરે એવી અમારી અપીલ.